હવે કહેવાશે એવો જે આ વિષ્મોત્તરંગ તેની વિશે, જે પ્રમાદ છે એ આત્મદર્શનાદિકને વિશે મહાશત્રુ છે, માટે જે મુમુક્ષુ ભક્તો હોય તેમણે પ્રમાદનો ત્યાગ કરવા માટે હંમેશા તત્પર થવું એ કથા વિષ્મોત્તરંગ તેની વિશે કહેલ છે. શકાબ્દે વિક્રમારકસ્ય રસાસ્વસુભૂમિતે પૌષશુક્લ દ્વિતીયાયાં વચોમૃતમ ઇદમ હરેહ. સ્વામિનારાયણ હરે વિક્રમ સંવત 1874ના પૌષ સુદી બીજને દિવસે મહારાજનું આ વચનામૃત થયેલું છે. તે જ દિવસે ગઢપુરમાં ઉત્તમ રાજા જે દાદા ખાચર તેના દરબારમાં ઉગમણા 12 ઓરડાની ઓસરીએ ગાદી તક્યાય યુક્ત કપાસના આસન ઉપર મહારાજ વિરાજમાન થયા હતા. તે સમયની વિશે મહારાજે એક શ્વેત પાગ ધારણ કરેલી હતી અને શ્વેત પાગને વિશે પીળા પુષ્પના તોરાઓ વિરાજમાન હતા અને કંઠને વિશે મહારાજે પીળા પુષ્પનો હાર ધારણ કરેલો હતો અને બંને કર્ણને વિશે પીળા પુષ્પના ગુચ્છો મહારાજે ખોસેલા હતા અને મહારાજે કાળા છેડાવાળો એક ખેસ પહેરેલો હતો અને તેના ઉપર શ્વેત અને સૂક્ષ્મ એવો ચોફાળ ઓઢેલો હતો. પોતાના મુખારવિંદની આગળ દેશ દેશાંતરથી આવેલા ત્યાગીઓ તથા ગ્રહસ્થાશ્રમી ભક્તજનોની સભા ભરાઈને બેઠી હતી. પ્રપચ્છ ભક્તાન સ્વાસૈક દૃશસ્તાન અથ સપ્રભુ અજ્ઞાનીશુ ઇહ સર્વેશુ કો અધિકો ભવતાં મત. આવી શોભાઈ યુક્ત જ્યારે મહારાજ વિરાજમાન હતા તે સમયે સમર્થ એવા શ્રીજી મહારાજ પોતાના મુખ સામું જ જોઈને બેઠેલા એવા પોતાના ભક્તજનો તેને કહેવા લાગ્યા. મહારાજ પોતાના ભક્તજનોને પ્રશ્ન પૂછવા લાગેલા છે કે હે ભક્તજનો, મહારાજ કહે છે કે આલોકને વિશે ઘણા અજ્ઞાનીઓ છે, તો સર્વે અજ્ઞાનીઓને મધ્યે તમુએ માનેલો અધિક અજ્ઞાની કોણ છે? એટલે સર્વે અજ્ઞાનીઓને મધ્ય અધિક અજ્ઞાની કોણ છે તે તમે મારા પ્રત્યે કહો. આ પ્રમાણે જ્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો તે સમયે સભામાં બેઠેલા બધા ભક્તજનો મહારાજના પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા. પરંતુ મહારાજના પ્રશ્નનો ઉત્તર જ્યારે કરવા માટે સમર્થ થયા નહીં તે સમયને વિશે શ્રીજી મહારાજ સ્વયં પોતે જ એ પ્રશ્નનો ઉત્તર કહેવા લાગ્યા. સદ અસદરૂપ દ્રષ્ટાસ્તિ જીવ એવ વપુસ્થિત બાલ્યાદ્ય અવસ્થા દ્રષ્ટા ન તો આત્માનમ સપશ્યતિ. મહારાજ કહે છે કે દેહમાં રહેલો જીવ છે એ જીવ જ રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે. સારું રૂપ અને નરસું રૂપ તેને જોનારો છે જીવ. અને દેહને વિશે રહેલો જે જીવ છે એ બાલ્યાવસ્થાને જુએ છે, યુવાવસ્થાને જુએ છે અને વૃદ્ધાવસ્થાને પણ જુએ છે. આ દેહમાં રહેલો જે જીવાત્મા રૂપને જુએ કુરૂપને જુએ, હું રૂપવાન છું કે આ કુરૂપવાન છે એ રીતે એ જુએ છે. તેવી જ રીતે દેહને વિશે રહેલો જીવાત્મા હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું આ રીતે જોનારો છે. પરંતુ આત્મસ્વરૂપ કેવું છે એ પોતે પોતાને જોતો નથી, બીજું બધું જુએ છે, નિર્ણય કરે છે, પણ આત્મસ્વરૂપ કેવું છે, આત્મા કોણ છે એ આત્મા સ્વરૂપને એ જીવ જોતો નથી. કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને બાહ્ય પદાર્થને જોયા કરે છે. મહારાજ કહે છે દેહમાં રહેલો જીવાત્મા જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિક પંચવિષયોને જાણે છે અને જાણીને ભોગવે પણ છે. પણ મહારાજ કહે છે કે એ જીવાત્મા દેહથી વિલક્ષણ એવા સ્વસ્વરૂપને જાણતો નથી અને સ્વસ્વરૂપનું શું સુખ છે એ સુખને પણ ભોગવતો નથી. દેહમાં જીવાત્મા રહેલો છે, જીવાત્મા દેહથી વિલક્ષણ જે પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ જે પોતાનું સ્વરૂપ છે, એ સ્વરૂપને નથી જાણતો અને જાણી કરીને એ આત્માના સુખને એ ભોગવતો પણ નથી, અનુભવતો નથી. તો મહારાજ કહે છે કે આ રીતે દેહમાં રહેલો જીવાત્મા છે, રૂપને જુએ, કુરૂપને જુએ, બાલ્ય યૌવન વૃદ્ધ અવસ્થા જુએ, પણ સ્વસ્વરૂપને જોતો નથી,
તો આ રીતે પોતાના સ્વરૂપને નહીં જાણનારો એવો જીવાત્મા છે એ જ સર્વે અજ્ઞાનીઓને મધ્ય અધિક અજ્ઞાની મનાયેલો છે, એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, એ જ મહારાજ કહે છે મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ પામર એટલે નીચમાં અતિશય નીચ મનાયેલો છે, જે પોતાના સ્વરૂપને જોતો નથી, પોતાના સ્વરૂપને ઓળખતો નથી, એ જ મહારાજ કહે છે કે અજ્ઞાનીઓમાં અગ્રેસર છે। આટલી વાત જ્યારે મહારાજે કરી ત્યારે શુકમુનિ સભામાં બિરાજમાન હતા। સભામાં બિરાજમાન એવા શુકમુનિ મહારાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે મહારાજ, પોતાનું સ્વરૂપ જોવું શું પોતાના હાથમાં છે? સુખસ્વામી કહે છે કે હે મહારાજ, પોતાનું સ્વરૂપ જોવું એ પોતાના હાથમાં નથી, કોઈ પણ મનુષ્યોને પોતાના દર્શનમાં સ્વતંત્રપણું ક્યારેય પણ જોવામાં આવતું નથી। સુખસ્વામી કહે છે કે મહારાજ, તેવા પ્રકારનો આ પૃથ્વી ઉપર કોઈ પણ તમારું મુમુક્ષુ ભક્ત નથી કે જે મુમુક્ષુ ભક્તને આત્મદર્શનની ઈચ્છા ન હોય। તમામ મુમુક્ષુ ભક્તને આત્મદર્શનની તો ઈચ્છા હોય છે, પરંતુ એ ભક્તની અંદર આત્મદર્શનનું સામર્થ્ય હોતું નથી। સુખસ્વામી કહે કે હે મહારાજ, કોઈ પણ એવો ભક્ત નથી કે જેને આત્મદર્શનની ઈચ્છા ન હોય, પરંતુ એ આત્મદર્શન છે એ પોતાના હાથમાં નથી। સુખસ્વામી કહે છે કે જો પોતાના હાથમાં હોય તો જીવ શા માટે અતિશય અજ્ઞાની રહે? યદિ તત સ્યાત તદા તુ એષ કિમ અજ્ઞાની તમ ભજેત ઇતિ તસ્ય સતો વાક્યમ શ્રુત્વા શ્રી હરિરબ્રવિત। સુખસ્વામી કહે છે કે મહારાજ, જો એ મુમુક્ષુ ભક્તજનને આત્મદર્શનમાં સ્વતંત્રપણું હોય, આત્મદર્શન જો પોતાના જ હાથમાં હોય, તો એ મુમુક્ષુ ભક્ત શા કારણે અજ્ઞાનીપણાને ભજે? શા માટે અજ્ઞાની રહે? ન જ રહે। મારે સુખસ્વામી કહે છે કે કોઈ ભક્તને, કોઈ મુમુક્ષુ ભક્તજનને આત્મદર્શનમાં સ્વતંત્રપણું નથી જ, આત્મદર્શન પોતાના હાથમાં નથી। આટલી વાત જ્યારે સુખસ્વામીએ કરી એટલે સુખસ્વામીનું આવું વચન સાંભળી કરીને મહારાજ કહેવા લાગ્યા, સત્સંગો યસ્ય જાતો અસ્તિ તસ્ય તુ સ્વાત્મ દર્શને પરમાત્મા દર્શને ચાપી સ્વાતંત્ર્યમ વિદ્યતે ખલુ। મહારાજ કહે છે કે હે સુખસ્વામી, જેને સત્સંગ થયો છે એને આત્મદર્શન કે પરમાત્મા દર્શન પોતાના હાથમાં જ છે। જેને સત્સંગ થયો ન હોય, ઉપાસના ન હોય, એ તો જેમ 100 વર્ષ સુધી આકાશને ચાટે તોય પણ ખારો ખાટો સ્વાદ ના આવે, તેમ જેને સત્સંગ ન હોય, ઉપાસના ન હોય, તેને તો આત્મદર્શન કે પરમાત્મા દર્શનની ગંધ પણ આવતી નથી। પણ મહારાજ કહે છે કે જેને સત્સંગ થયો છે, જેની ઉપાસના છે, તેને તો આત્મદર્શનમાં અને પરમાત્માના દર્શનમાં સ્વતંત્રપણું જ છે, આત્મદર્શન કે પરમાત્મા દર્શન પોતાના હાથમાં જ છે। જેને સત્સંગ થયો છે, જેને ઉપાસના છે, આવો મુમુક્ષુ ભક્તજન છે, એ જો આત્મદર્શનનો પ્રયત્ન કરે છે તો જરૂર આત્માને દેખે છે અને આત્મદર્શન થાય છે। મહારાજ કહે છે કે છતાં પણ આત્મદર્શન થતું નથી એનું કારણ પ્રમાદ છે। જેને સત્સંગ થયો છે, ઉપાસના છે, એને જરૂર આત્મદર્શન થાય, છતાં પણ જો એને આત્મદર્શન થતું નથી કે પરમાત્માનું દર્શન થતું નથી, તો એનું કારણ તો એક જ ગાફલતા છે, પ્રમાદ છે। મહારાજ કહે છે કે આ જીવ માયાને આધીન થઈ કરી અને પ્રતિદિન અંતર્દૃષ્ટિ કરે છે, પ્રતિદિન અંતર્દૃષ્ટિ કરી અને પોતાની ઈચ્છા ન હોય છતાં પણ સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાને વિશે જાય છે। ઘણી વખત પોતાની ઈચ્છા હોતી નથી, સુવાની ઈચ્છા હોતી નથી, છતાં પણ નિંદ્રા આવે એટલે સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં જવું પડે છે। ઘણો પ્રયત્ન કરે ઊંઘને રોકવાનો, નિદ્રાને રોકવાનો, છતાં પણ રોકી શકાય નહીં, એટલે માયાને આધીન થઈ કરીને જીવ પ્રતિદિન અંતર્દૃષ્ટિ કરે છે અને અંતર્દૃષ્ટિ કરીને એ દરરોજ સ્વપ્ન અવસ્થામાં પણ જાય છે અને સુષુપ્તિ અવસ્થાને વિશે પણ જાય છે, પોતાની ઈચ્છા ન હોય તો પણ। પણ મહારાજ કહે છે કે આ દેહને વિશે રહેલો જીવ છે, પોતાની ઈચ્છાએ કરીને આત્મદર્શનને માટે ક્યારેય પણ અંતર્દૃષ્ટિ કરતો નથી, માયાને આધીન થઈને દરરોજ અંતર્દૃષ્ટિ કરે છે, સ્વપ્ન અવસ્થામાં જાય છે, સુષુપ્તિ અવસ્થામાં જાય છે, પણ એ જીવ છે પોતાની ઈચ્છાએ કરીને આત્મદર્શનને માટે ક્યારેય પણ અંતર્દૃષ્ટિ કરતો નથી। એટલા જ માટે મહારાજ કહે છે કે આત્માને પરમાત્માને જોનારા એવા જે મહાપુરુષોએ આને જ અજ્ઞાનીઓમાં મુખ્ય અજ્ઞાની કહેલો છે। મહારાજ કહે છે કે હે સુખસ્વામી, જે પુરુષ ભગવાનનો પ્રતાપ વિચારી કરી અને અંતર્દૃષ્ટિ કરે છે
એ પુરુષ તો તત્કાળ પોતાના આત્મસ્વરૂપને સૂર્યની સમાન પ્રકાશમાન દેખે છે, અને સૂર્યની સમાન પ્રકાશમાન એવો જે આત્મા, એ આત્માને વિશે પ્રત્યક્ષ પરમાત્માને દેખે છે, અને ત્યાર પછી એ ભક્ત છે એ મનુષ્યને મધ્ય નારદાદિકની સમાન અતિશય સુખ્યો થઈ જાય છે. નારદાદિક જેવો સુખ્યો થાય છે, માટે મહારાજ કહે છે કે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાના આળસે કરીને જ રહે છે. એટલા જ માટે મહારાજ કહે છે કે મારા આશ્રિત ભક્તજનો હોય તેને હંમેશા આત્મદર્શનાદિકને વિશે જે પ્રમાદ છે એ પ્રમાદનો ત્યાગ કરી દેવો જોઈએ. પ્રમાદ ક્યારે પણ કરવો જોઈએ નહીં. જેને સત્સંગ થયો હોય, જેને ઉપાસના હોય, એને તો આત્મદર્શન થાય જ છે, અને આત્મદર્શન જો નથી થતું તો એમાં કારણરૂપ પ્રમાદ જ છે. આટલી વાત મહારાજે આ સભાને વિશે કરેલી છે. આવું મહારાજનું અમૃતની સમાન વચન તેનું પાન કરીને શુકાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયેલા છે, અને સભાને વિશે બેઠેલા બીજા સમગ્ર ભક્તજનો હતા એ પણ અતિશય પ્રસન્ન થયા છે. તે શ્રી હરિવાક્ય સુદા સિંધુ શતાનંદ મુનિ વિરચિત વિંશો તરંગ.